ભરૂચમાં મોડી રાત્રે સુધી શ્રીજીની વિસર્જન યાત્રાઓથી માર્ગો ઉભરાઈ રહેતા ભરૂચ ખાતે વહેલી સવાર સુધી શ્રીજી વિસર્જન કરાયા હતા. ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનની પ્રક્રિયા મોડી રાત સુધી શોભાયાત્રાઓ જાહેર માર્ગો પરથી પસાર થઈ હતી અને સતત વહેલી સવાર સુધી ભાડભૂત ખાતે 60 ફૂટની ઊંચી પ્રતિમાનું વિસર્જન વહેલી સવાર સુધી ચાલ્યું હતું અને 3 ક્રેનની મદદથી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું અને ભાડભૂત ખાતે IG SP સહિતના તંત્રએ પણ ખડે પગે રહ્યું હતું. આજરોજ ભરૂચ જિલ્લામાં અને સમગ્ર દેશમાં પણ ગણપતિ વિસર્જનનું દિવસ છે. છેલ્લા 7 તારીખથી દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં આજે પછી છેલ્લા દિવસ છે અને વિસર્જન થઈ રહ્યા છે. એમાં ભાડભૂત ખાતે જેટલા પણ ભરૂચ જિલ્લાના, ખાસ કરીને ભરૂચ સિટીની જે પણ 5 ફૂટથી વધારાની મૂર્તિઓ છે એનું વિસર્જનનું આયોજન જે છે એ ભાડભૂત ઉપર કરવામાં આવી રહ્યા છે. ખૂબ સુચારુ રૂપથી અહીંયા ક્રેનના માધ્યમથી અને તમામ તરવૈયાઓને હાજર રાખી અને લાઇટની વ્યવસ્થા કરીને કોઈના જીવનને કોઈ પ્રકારના જોખમ ના રહે એ રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા. પોલીસે પણ ખડા પગે છે અને એક પછી એક જે મૂર્તિઓ આવી રહી છે એનું ખૂબ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવી રહ્યા છે. પોલીસ ઉપરાંત જે છે SRPના પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને સિટીમાં પણ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. દરેક જગ્યા સિનિયર અધિકારી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં શ્રીજીની શોભાયાત્રાઓ મોડી રાત સુધી ચાલી હતી. શક્તિનાથ તથા જાળેશ્વર સહિતના અનેક જાહેર માર્ગો ઉપર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રાઓમાં માનવ મહેણામણ પણ DJના તાલે અબીલ ગુલાલની છોડો વચ્ચે ઝૂમી ઉઠ્યું હતું અને મન મૂકીને બાપાને વિદાય આપવામાં મગ્ન બન્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહ્યો હતો. રાત્રિના 12-1 વાગ્યા સુધી શ્રીજીની શોભાયાત્રાઓ ચાલી હતી, જેના કારણે શ્રીજી વિસર્જન પ્રક્રિયા પણ વહેલી સવાર સુધી યથાવત રહી હતી. ભરૂચમાં ભાડભૂત દરિયા અને નર્મદાના સંગમ સ્થળે 7 ફૂટની ઊંચી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આનંદ ચૌદશ સવારથી જ શ્રીજીની વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે ભાડભૂત ખાતે IG રેન સંદીપસિંહ તથા ભરૂચ SP મયુર ચાવડા, મામલતદાર માધુરીબેન મિસ્ત્રી, SDM મનાણી તથા તાલુકા પોલીસ મથકના PI પ્રકૃતિ જાટકણ સહિત પોલીસ કાફલો અને વહીવટી તંત્ર પણ ખડે પગે રહ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન સતત વહેલી સવાર સુધી કરાવ્યું હતું. ભરૂચમાં મોડી રાત સુધી શ્રીજીની સવારીઓ ચાલી હતી, જેના કારણે જાહેર માર્ગો ઉપર શ્રીજી સાથે ભક્તોથી પણ ઉભરાઈ ઉઠ્યા હતા. ભાડભૂત ખાતે વહેલી સવાર સુધી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું.